હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મજામાં છો? આપણે ચેપ્ટર 15માં આગળ વધીએ છીએ. 15.2 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સાથે 15.3 માટે આપણે થિયરીની જરૂર પડશે. નામનું એક સૂત્ર છે, તો નામ આપણે સમજીએ. ચલનામ, નામ પ્રતિક આપણે ચલન દર્શાવતો, ચલન એટલે વેરિયેશન અથવા તો ચલિત કેટલું છે આપણે કહીએ, એ ચલન દર્શાવતો. આપણે તો આંકડાશાસ્ત્ર ભણીએ છીએ એટલે બીજા ક્યાંય ચલન જોવા જવાની જરૂર નથી. કોણ ક્યાં ચલે છે, કયું પિક્ચર ક્યાં ચાલે છે એમ નથી. આંકડાશાસ્ત્રમાં આ માહિતી કેટલી ચલિત છે, બરાબર? તો એના માટે જ આપણે એક માપ લીધું હતું, પ્રસારમાન, પ્રસરેલી માહિતી. એ પણ વેરિયેશન જ દેખાડે છે આપણને. હવે એમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, કે એમાં કોઈ માહિતી આપણને વજનમાં આપેલી હોય, કોઈ ઊંચાઈમાં આપેલી હોય, પછી એ ઊંચાઈ કેવા પ્રમાણે છે, સેન્ટીમીટર, મીટર, એ પ્રમાણે બધું જોવું પડે. મિનિંગ કે આપણે છેલ્લે એકમ અત્યારે ભલે દાખલામાં લખેલા નથી, પણ જ્યારે વ્યાપક સ્વરૂપે ઉપયોગ કરીએ ત્યારે જે માહિતી આપેલી હોય એના પ્રમાણે માહિતીના એકમો પણ સમજવા પડે. આપણે એકમોથી સ્વતંત્ર માપ લઈએ તો એકમની કઈ જરૂર જ ન પડે. જે કોઈ માહિતી આપી હોય એ માહિતીમાં એવો અંક મેળવીએ, એવો અચળાંક તૈયાર કરીએ કે એ ભલે ને મીટરમાં હોય માહિતી, બરાબર, અને મધ્ય કે પ્રકાર બીજી માહિતી ભલે ને સેન્ટીમીટરમાં, તો એ આપણને કઈ નથી ફેર પડે ને. એ માહિતી જેમાં જે રીતે આપેલી છે એના ઉપરથી એક એવો અંક ગોતીએ કે જે એકમથી સ્વતંત્ર હોય, બરાબર. એટલે નવો માપ અથવા નવું માપ આપણે જરૂર શું પડી, પ્રસારમાનના મુખ્ય ત્રણ માપ આપણે ભણીએ છીએ. આપણે સમજી ગયા છીએ વિસ્તાર, પ્રમાણિત વિચલન અને ત્રીજું માપ સૌથી અગત્યનું જે સરેરાશ વિચલન હતું, અને પછી ત્રીજું માપ પ્રમાણિત વિચલન, રાઈટ. તો ચોથું માપ આપણે અભ્યાસક્રમમાં બોર્ડમાં નથી, જે કે ચતુર્થક વિચલન, જે ક્યાંક ને ક્યાંક એમસીક્યુ સ્વરૂપે આવે તો આપણે એનો ઉપયોગ સૂત્ર સ્વરૂપે કરશું. આગળ જતા એ કહીશ, બરાબર. અત્યારે ત્રણ માપ આપણે પ્રસારમાનના મુખ્યત્વે છે એ સમજવા, અત્યારે સમજવા માટે, બરાબર. તો હવે હવે આ જે માપ આવ્યું શું છે, એ પ્રસારમાનનું માપ નથી. પ્રસારમાનનું માપ તો આપણે ત્રણ નક્કી કરી રહી જ છે, ખાલી એવો અચળાંક છે કે જે એકમથી સ્વતંત્ર છે, બરાબર. આ ચલનાંકની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગે દાખલો ગણવા માટે ખાલી સૂત્રની જ ઉપયોગ હોય, સૂત્ર લખી દાખલો પૂરો કરી નાખે, પણ મેં જે માહિતી આપી એ એકમથી સ્વતંત્ર માપ શું કામ ડેવલપ કરવું પડ્યું એના માટે, બરાબર. તો હવે માપ સમજીએ. ચલનાંક એક બને છે કેવી રીતે, તો કે આપેલ માહિતી પરથી પ્રમાણિત વિચલન, જે આપણે સિગ્મા મેળવતા એ જ, બરાબર, અને મધ્ય, આ બંને મેળવી લ્યો, પછી એને તમારે ચલનાંકના સૂત્રમાં મૂકવાનું. ચલનાંકનું સૂત્ર બનાવ્યું છે સિગ્મા અપોન એક્સ બાર. આ જે ચલનાંકનું સૂત્ર છે ને, 100 વડે શું કામ ગણ્યા, અહીંયા ઘણી વાર પોઈન્ટ વાળી સંખ્યા, તો પહેલી માહિતી 0.10 દર્શાવે, બીજી માહિતી 0.12, તો એના બદલે જો ટકાવારીમાં ફેરવી નાખીએ તો અહીંયા જો 0.10 આવે ને ગુણાકારમાં 100, તો 10% થઈ ગયા. પેલું 0.12 હોય ને 100 વડે ગુણાકાર, તો 12%, તો ટકાવારીમાં આપણને ઇઝીલી ખબર પડે કે આ માહિતીનું ચલનાંક 10% છે, આ માહિતીનું ચલનાંક 12% છે. કમ્પેરિઝન સરળતાથી થાય એટલા માટે હંમેશા ચલનાંકનું સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે, સિગ્મા અપોન એક્સ બાર ને ટકાવારીમાં એટલે કે ગુણાકારમાં 100 લેવા, રાઈટ. તો ચલનાંકનું ઇંગ્લિશ નામ છે કોએફિશિયન્ટ ઓફ વેરિયેશન. વેરિયેશન આપણે કહ્યું ચલિત કરેલું છે, કોએફિશિયન્ટ એટલે કોઈક પ્રકારનો અચળાંક, બરાબર. કોએફિશિયન્ટ ઓફ વેરિયેશન, એના નામ ઉપરથી, ઇંગ્લિશ નામ ઉપરથી જ એને મોટા ભાગે આપણે આખું ચલનાંક ન લખવું હોય તો સંકેત સ્વરૂપે આનો સીવી મેળવો, બરાબર. તો કરિક્યુલમ વિટા નથી અહીંયા, સીવી એટલે કે ચલનાંક, કોએફિશિયન્ટ ઓફ વેરિયેશન મેળવો, બરાબર. તો આજે કઈ માહિતી આવી એમાં આપણે ખાલી સૂત્ર યાદ રાખશું અત્યારે તો પણ ચાલશે, દાખલા તો પણ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આગળની જે માહિતી છે એ વધારે સમજૂતી માટે આવી છે, શું કામ ચલનાંક ડેવલપ કરવું પડે, બરાબર. તો હવે દરેક દાખલા આપણે જે સિગ્મા મેળવતા, એક્સ બાર મેળવતા એવા જ આવશે, ખાલી વધારાનું કામ શું પૂછે, આ માહિતીનો ચલનાંક મેળવો. પછી તમારે આગળની બધી મેથડ તો યાદ કરવાની જ છે, જેવા પ્રકારની માહિતી એ પ્રકારનું સૂત્ર, અને સાદરૂપ વધારાનું શું કરવાનું, સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100, આ જે અચળાંક મળે એ ચલનાંક કહેવાય, રેડી. એટલે આ સૂત્ર આધારિત સાધ્ય 15.3ના આપણે દાખલા ગણવાના છીએ. એટલે 15.3ના દાખલા બધા જે છે 15.2 આધારિત જ આપણને મળી રહેવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અપોન એક્સ બાર એટલે કે છેદમાં એક્સ બાર સી નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે તો જ આપણે ચલનાંક મેળવવાનું કહેશે. એક્સ બાર 0 થતો હોય તો ચલનાંક મેળવવાનું કહેવાનું નહીં, બરાબર. તો હવે એ પણ અગત્યનું નોંધ આપણે સમજી લે, જ્યારે આપણે દાખલાઓ ગણશું ત્યારે બે સમૂહની સરખામણી કરતા હોય, બે સમૂહ એટલે જે પેલી માહિતી આપેલી હોય, બરાબર, બીજી માહિતી આપેલી હોય. ઉદાહરણ તરીકે પહેલા ક્લાસના માર્ક્સ આપેલા છે, 100 ગુણ મેથ્સની એક્ઝામ લીધી અને એમાંથી કેટલા કેટલા માર્ક્સ આવ્યા, 0 થી 10, 10 થી 20, તો આપેલું ગ્રુપ થયું.
બીજો ક્લાસ એટલે બીજું ગ્રુપ. તો બે સમૂહ આપેલા હોય તો બે સમૂહની માહિતીની સરખામણીમાં જે માહિતીનો ચલનાંક ઓછો, બરાબર સમજો, જે માહિતીનો ચલનાંક વેરિએશન ઓછો, એ માહિતી બીજાની સાપેક્ષે વધુ સ્થિર ગણાય, વધુ ભરોસાપાત્ર ગણાય. એટલે આપણે એમ જ વિચારીએ કે 100 માર્ક્સની એક્ઝામ લીધી હોય મેથ્સની અને પહેલો ક્લાસ છે, તો પહેલા ક્લાસમાં જે વિદ્યાર્થી જે કાંઈ માર્ક્સ આવ્યા હોય 0 થી 10, 10 થી 20, આપણે એવી વર્ગ લંબાઈવાળું બનાવી નાખીએ અને એ માહિતીનો ચલનાંક 8% આવે. અને બીજું ગ્રુપ લઈએ આપણે મેથ્સ, તો બીજો ક્લાસ લઈએ, એ માહિતીનો ચલનાંક 12% આવે. તો મારે એ વિચારવાનું છે કે ગણિતમાં વધુ સ્થિર માહિતી કઈ ગણાય. ગણિતની 100 માર્ક્સની એક્ઝામ લીધી તો એવરેજ તો લગભગ નજીક જ આવી, માની લઈએ આપણે એમ માની કે 1:52 એવરેજ છે ને 1:54 એવરેજ છે, તો 54 ના આધારે ડાયરેક્ટ ના ગણાય, બરાબર. પણ આપણે એવું વિચારવું જોઈએ કે પેલી માહિતીનો ચલનાંક ઓછો છે તો એ માહિતી વધુ સ્થિર ગણાય. એટલે કે ઘણા બધા વિદ્યાર્થી 52ની આસપાસ રહ્યા હશે, એમાં આજે ક્લાસમાં 60 જણા બેઠા હોય વિદ્યાર્થી મિત્રો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ એવરેજની આસપાસ રહ્યા, ફેલ ઓછા થયા, તો સારું જ કહેવાય, એ ક્લાસ વધુ સ્થિર કહેવાય. સાપેક્ષે બીજા ક્લાસમાં એવું બન્યું હોય કદાચ કે એ માહિતીમાં ચલનાંક થોડો વધારે આવ્યો, શું કામ, કારણ કે એનું વેરિએશન જાજુ હશે. તો એમાં એવું બનશે કે 100 માર્ક્સવાળા 2 વિદ્યાર્થીઓ હશે પણ અમે ફેલ થયેલા 10 વિદ્યાર્થીઓ હશે. તો તમને સમજાય, વિદ્યાર્થીઓની માહિતીનો અંદાજ આપણે એમનેમ એક જ અચળાંક ઉપરથી મેળવી લીધો કે ચલનાંક જેનો ઓછો એ માહિતી વધુ સ્થિર ગણાય. અત્યારે હું એમ કહું ક્લાસ એ, તો એનો હું સીવી એમ લખું, સીવી ઓફ એ, આવી રીતે લખશો આપણે સીવી ઓફ એ, એટલે કે ક્લાસ એનો ચલનાંક 8% આવ્યો, ક્લાસ બી એટલે કે બી ક્લાસ છે એનો ચલનાંક 12% આવ્યો, બરાબર. તો આ માહિતીનો ચલનાંક ઓછો તો આ માહિતી વધુ સ્થિર ગણાય, અહીંયા ઓછો ચલનાંક એમ સારું કહેવાય, બરાબર. એટલે કે ચલનાંક ઓછો એ માહિતી વધુ સ્થિર ગણાય, બસ આ અગત્યનું છે દાખલાઓ બનાવવા માટે આ રીતે આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, 7 થી 15 પોઈન્ટ 3 શરૂ કરીએ. એમાં દાખલા નંબર 1 જૂના અને જાણીતા દાખલા છે. કેમ, તો કે હવે સિગ્મા અને એક્સ બરાબર મેળવવાનું છે, જે આપણે જાણીએ છીએ. માહિતી વર્ગીકૃત હોય અવર્ગીકૃત હોય આપણે કોઈ વાંધો નથી. તો પહેલો દાખલો આ પ્રકાર આપેલો છે કે બે સમૂહની માહિતી આપેલી છે સાથે કોષ્ટકમાં, કે નીચેની માહિતી ઉપરથી જણાવો કે એ અને બી માંથી કયા સમૂહમાં વધુ ચલન છે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો કોષ્ટકમાં સમૂહ એ માટે આવૃત્તિ આપેલી છે અને આ જ વર્ગ રાખો અને સમૂહ બી માટે આવૃત્તિ આપેલી છે. એટલે વિદ્યાર્થીઓના ગુણ છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા છે, જે આપણા માટે આવૃત્તિ થઈ ગઈ, બરાબર. વિદ્યાર્થીઓના ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, આ ડેટા આપેલો છે આપણે એકમને, મારો ગોલી, કારણ કે એકમ તો આપણે કઈ બહુ મહત્વ નથી. હવે વર્ગ આવી ગયા આપણા માટે, આવૃત્તિ આવી ગઈ. આપણને પ્રશ્ન એવો અત્યાર સુધી પૂછાતો, આ પ્રકારની માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવો, મધ્યક મેળવો, કારણ કે આપણે મેળવવો છે ચલનાંક. કેમ ચલનાંક મેળવવો છે, તો કે કયા સમૂહમાં વધારે ચલન છે એ સમજાવવું છે આપણે. તો ચલનાંક ગોતી લઈએ પેલી માહિતીનો, બીજી માહિતીનો, એટલે આઈડિયા આવી જશે. તો એના માટે આપણે પહેલું કામ શું કરવું જોઈએ, તો કે રકમમાંથી આપણે યાદ કરીએ કે મધ્યક ગોતવો હોય તો આ પ્રકારની માહિતી આપી હોય, સતત આવૃત્તિ વિતરણ આપેલું કહેવાય, તો એમાં મધ્ય કિંમત ગોતી લે, જે તમારા માટે ઇઝી છે. આ બેનો સરવાળો, ભાગાકાર 2, 10 10 એડ કરતા જાય, વર્ગ લંબાઈ 10 છે, એ આવડે આપણને. ડીઆઈ તૈયાર કરી લઈએ, જે આપણે યુઆઈ કહેતા, બરાબર. એક્સ આઈ માઇનસ એ અપોન સી, હવે એઝ ઇટ ઇઝ. આ અહીંયા મેં ધારેલો મધ્યક જે છે એ તમને યાદ કરવા માટે 45 રાખેલો છે, એટલે શું થાય આપણે ખબર પડે કે આ ધારેલો મધ્યક છે, અહીંયા 0 ઉપર માઇનસ, નીચે પ્લસ, એઝ ઇટ ઇઝ જ છે. ડીઆઈ સ્ક્વેર કરી નાખવાનો, ઓકે, એ પણ ઇઝી છે. હવે એફઆઈડીઆઈ તૈયાર કરવાની ખબર પડી, અહીંથી એફઆઈડીઆઈ, સિગ્મા એફઆઈડીઆઈ મેળવવા માટે પહેલા એફઆઈડીઆઈ તૈયાર કરવા પડશે. તો આ એફઆઈ ને આ ડીઆઈ, આ બે નો ગુણાકાર થઈ રહ્યો છે, બરાબર. જગ્યા બચ્ચા અમે થોડું ત્રાસું લખેલું છે. તો એફઆઈડીઆઈ કેટલા થઈ જશે, માઇનસ 27, 17 ગુણાકારમાં માઇનસ 2, માઇનસ 34, 32 ગુણાકારમાં માઇનસ 1, માઇનસ 32, આ તો બધું 0 જ રહેવાનું. 40 ગુણાકારમાં 40, 10 ગુણાકારમાં 2, 20, 9 ગુણાકારમાં 3, 27. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે સિગ્મા એટલે કે સિગ્મા એફઆઈડીએ મળી જશે, રેડી, એ પણ આપણે તૈયાર કરી લેશું. ઓકે, એફઆઈડીએ સ્ક્વેર, તો એ તૈયાર કરવા હોય તો એફઆઈ નો ડીઆઈ સ્ક્વેર સાથે ગુણાકાર જાતે જ આવડે એમ છે. વિડીયો પોઝ કરીને આપો દાખલો ગણી શકો, માહિતી સમજી લીધી, સીધો ગણી શકાય, બરાબર. એફઆઈ ડીઆઈ સ્ક્વેર 81, 17 ગુણાકારમાં 4, 68, 32,
33 ગુણાકારમાં 0 એટલે 0 જ રહેવાના. આ પણ 1 ફુવાથી 40, 10 ગુણાકારમાં 4, 40, 9 ગુણાકારમાં 9, 81. આના ઉપરથી સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર મેળવી લેવાનો અને બધી કિંમત આમાં મૂકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવલોકનો ટોટલ મિનિંગ આવૃત્તિ આપણે આપેલી છે 150, એ પણ સરવાળો મેળવી લીધો છે. સિગ્મા એફઆઈ ડીએ, આ બધા માઇનસ માઇનસ કેન્સલ થાય અને માઇનસ 34 પ્લસ 40 એમ કરી નાખો તો ચાલે, એટલે કે પ્લસ 6, પ્લસ 6 ને પ્લસ 20 26, માઇનસ 32 એટલે માઇનસ 6, બધું ક્લિયર છે. અને આમનો સરવાળો એ રીતે જ લખો કે આવી રીતે ડાયરેક્ટ સરવાળો થાય તો પણ સમયનો બચાવ થાય, કે એલસીડી કરો તો પણ વાંધો નહીં. સિગ્મા એફઆઈ ડીએ સ્ક્વેર 342 મળે છે, બરાબર. તમે વિડીયો પોઝ કરીને જોઈ હોય તો પણ તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો હવે મધ્યક આપણે અગાઉ મેળવતા એમ 45 ધારેલો મધ્યક, સિગ્મા એફઆઈ ડીએ માઇનસ 6 અને કુલ અવલોકનો 150 આપણા માટે, તો 150 અને ગુણાકારમાં 10 વર્ગલોભાઈ આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કામ કરવાનું થાય, તો કાંઈ સાદુરૂપ આપીએ, શૂન્ય તો કેન્સલ એટલે પ્લસ માઇનસ, માઇનસ 6 ના છેદમાં 15, મિનિંગ કામ તો 60 ના છેદમાં એટલે કે 0.4, 6 ના છેદમાં 15 એક પ્રકારે જોઈએ 0.4 મળે છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, 6 ના છેદમાં 15 એટલે આપણા માટે થઈ ગયું 0.4. તો 45 માઇનસ 0.40 એટલે કે 0.4, તો 44.6 થઈ જાય. આ આપણને x બાર મળી ગયું, રેડી. તો x બાર તૈયાર છે આપણા માટે. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર ની કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું, તો એમના માટે આપણે તૈયાર કરીએ 342 ભાગાકારમાં 150, 2.28 આમનું સાદુરૂપ આવે છે. માઇનસ હમણાં જ આપણે ચેક કર્યું હતું 0.04 આવી જશે, કારણ કે 6 ના છેદમાં 6 ભાગાકારમાં 150 એટલે 0.04, એનો પાછો વર્ગ એટલે પાછા 0.04 આ ગુણી નાખું, 0.0016 અને એના ગુણાકાર 10. ઓકે, 2.28 માઇનસ 0.016 એટલે 2.2784 અને એનું રૂટ લેવાનું છે, 2.2784 એનો રૂટ, એનો 10 આ ગુણાકાર. આ તો આપણે પ્રમાણિત વિચલન મેળવતા જ, એટલે કે 2.2784 નું વર્ગમૂળ મેળવી લ્યો, રેડી. તો આપણે અહીંયા વર્ગમૂળ મેળવી ગુણાકારમાં 10 કરી, જે સાદુ પાક એક્સ બારે મેળવતા, સિગ્મા મેળવતા, આ દાખલામાં શું ચેન્જ આવે, ચલન જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કરશો આપણે, ચલનાંક તૈયાર કરવાનો છે. હું સાઈડ વર્કમાં ખાલી અહીંયા જગ્યા છે એટલું સૂત્ર લખી દઉં કે હવે ચલનાંક શરૂ થયો, કઈ માહિતી માટે, તો માહિતી એ માટે ચલનાંક આવે છે, એટલે સીવી ઓફ એ કો, સીવી મિનિંગ આપણા માટે કોફિશિયન્ટ ઓફ વેરિએશન ફોર એ, એટલે આવી રીતે લખશો આપણે શોર્ટકટમાં સીવી ઓફ એ. તો એનું સૂત્ર આપણે સિગ્મા અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે વિદ્યાર્થી મિત્રો, આના જેવી જ બીજી માહિતી આવવાની છે, તો આપણે શું કરીએ, અહીંયા એક્સ બાર ફોર એ માટે, સિગ્મા ફોર એ માટે નીચે એવી રીતે એ લખી દઈએ, એટલે યાદ આવે કે આપણે કઈ માહિતીનો સિગ્મા ને મૂકવાનો છે. આનો જે જવાબ આવે એ માત્ર નક્કી થયું કે આનો ચલનાંક કેટલો થયો, સરખામણી કરવાની બાકી છે. આ જ રીતે તમારે સમૂહ બી માટે, સમૂહ બી માટે આ જ કોષ્ટક, આવૃત્તિ જે આપેલી હોય અલગ, બાકીનું મધ્ય કિંમત ડીઆઈ આ જ પ્રકારે કંઈક આવવાનું, ગુણાકાર ફરી જવાના કારણ કે આવૃત્તિ ફરી ગઈ, એના હિસાબે આના ઉપર ચેન્જ આવે, એટલે સીવી ઓફ બી એ તૈયાર કરવાનું. પછી જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર ગણાય, જેનો ચલનાંક વધારે એ માહિતી વધુ ચલિત ગણાય, સિમ્પલ થઈ જશે. એટલે આ જ રીતે તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સ્ક્વેર જો કેલ્સી આપણે લીધું હોય તો હશે, બાકી મોબાઈલમાં જૂના મોબાઈલ સ્ક્વેર ન હોય, નવા મોબાઈલ નહીં જાય, એટલે મારે ગૂગલનો ઉપયોગ કરવો પડે. ગૂગલે કીધું સ્ક્વેર નામ, બરાબર, 2.87 84 એટલે ગૂગલ ફ્રી જ છે, ગમે પૂછો તમે, 2.87 84 રૂટ 1.5094 અને મલ્ટીપ્લાય 100 જાય એટલે કે આપણે 15.09. હવે બે આંકડા દર્શાવશો તો ચાલશે, પોઈન્ટ પછી મેં વધારે ચોકસાઈ માટે ચાર આંકડા દર્શાવ્યા છે, તો પોઈન્ટ પછી ચાર આંકડા દર્શાવ્યા, કિંમત મૂકી દીધી સૂત્રમાં, તો સીવી ઓફ એ કેટલો આવી ગયો, 33.84 ટકા. ટકાવારી નથી લખતા ટેક્સબુકમાં, તો આપણે આમ પણ લખી શકીએ 33.84. આ જ રીતે હવે સીવી ઓફ બી મેળવો. વિદ્યાર્થી મિત્રો, સમૂહ બી માટે મેં ડેટા તૈયાર કરી દીધો છે, કોઈ વિદ્યાર્થીને કદાચ ડાયરેક્ટ ના સમજાય, તો આ તો કોમન છે, આવૃત્તિ અલગ છે, કુલ અવલોકનો 150 થાય છે. તો હવે અહીંયા ડીઆઈ સ્ક્વેર એફઆઈ ડીઆઈ એફઆઈ ડીઆઈ સ્ક્વેર તમારી જાતે તૈયાર કરવાનું, સૂત્રો તમારી સામે છે, મધ્ય આમાં પણ 44.6 આવશે, પ્રમાણિત વિચલન જે સિગ્મા બી કહીએ મેળવી લેજો, અને ત્યારબાદ ચલનાંકમાં બધી કિંમત મૂકવાથી સિગ્મા બી અપોન એક્સ બી બાર એન 200 કરવાથી આપણને સીવી ઓફ બી મિનિંગ કે ચલનાંક
બી માહિતી માટે કેટલો આવશે? 34.73. થયું શું? ચલનાંક એ માટે 33.84. આ એના કરતા વધારે હોય તો આપણે એવું કહી શકીએ સીવી ઓફ બી ઇઝ ગ્રેટર ધેન સી ઓફ એ. આ શોર્ટકટમાં લખેલું છે, એમ ના સમજાય તો ચલનાંક બી આટલા છે, ચલનાંક એ આટલા છે, તેના પરથી ચલનાંક બી વધુ છે. તો આપણે અગાઉ કીધું એમ જેનો ચલનાંક વધારે એ માહિતી વધુ ચલેલી કહેવાય, ચલિત કહેવાય. તો અહીંયા સમૂહ બીમાં વધુ ચલન જોવા મળે છે, એ જ પ્રશ્ન છે. એવો પ્રશ્ન પૂછે કઈ માહિતી વધારે સ્થિર ગણાય, તો આપણે શું કહેવાનું? તો માહિતી એ એટલે કે સમૂહ એ વધુ સ્થિર ગણાય, કારણ જેનો ચલનાંક ઓછો એ માહિતી વધારે સ્થિર ગણાય. એટલે આ જાતે દાખલો કરી મને વોટ્સઅપ કરવાનું છે, અને તમે દાખલો કમ્પ્લીટ કરો, સાથે આજનો લેક્ચર પૂરો કરો, ત્યારે આ સરસ રીતે ફેરબુકમાં લખો. તો બંને ગ્રુપ માટે લખવાનું છે, ભલે એક સાથે કદાચ ના પણ પૂછાય, પણ અડધો દાખલો પૂછાય તો આપણને ડેટા સરસ રીતે તૈયાર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે વોટ્સઅપ કરો, ત્યારે પહેલો સમૂહ તો તમે જાતે અહીંયા કરાવેલો જ છે, સમૂહ બી તમારે ખાલી વોટ્સઅપ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 પ્રેક્ટિકલી આવી ગયો. માહિતી એક્સ અને વાય એવા બે શેરની આપેલી છે. શેર એક્સ માટે શું આપેલું છે? તો કે આવા અવલોકનો જે એના બજાર ભાવ દર્શાવતો હોય, આપણે એવું માનીએ. તો એ આડું કોષ્ટક આપેલું છે, એમાં ક્યાંય આવૃત્તિ નથી, એનો મિનિંગ અવર્ગીકૃત માહિતી જ છે. ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગે ઉતાવળમાં એક્સ એન્ડ એફઆઈ વિચારી લઈએ એવું નથી. અહીંયા કોષ્ટકમાં તમને ગોઠવીને આપેલું છે કે ભાઈ શેર એક્સ ના ભાવ આ પ્રમાણે રહે છે, શેર વાય ના પ્રમાણે ભાવ રહે છે. તો નીચે આપેલા શેરના મૂલ્ય પરથી બતાવો કે કયા શેરના મૂલ્યમાં વધુ સ્થિરતા છે. આ તો બરાબર અગત્યનું છે કે નહીં, ભવિષ્યમાં તમે શેર બજારમાં જોડાયેલા હોય, બરાબર ને, અથવા તો અત્યારે જે લોકો શેર બજારમાં જોડાયેલા હોય તેમને તમે પૂછો કયા શેર લેવાય. સટોડિયા નથી પૂછવાનું, સટોડિયા એટલે શું છે, આજે લીધા ને 1,00,000 રૂપિયાના કાલે આજના જે વેચી નહીં કાલે 2,000 રૂપિયા કમાણ. આપણે શેર બજાર શીખડાવતા નથી, પણ જ્ઞાન આપણે બધી બાજુ જરૂરી છે કે એ ડેટામાં પણ આંકડાશાસ્ત્ર ઉપયોગી છે. કેમ? તો કે શેરના ભાવની વધઘટના આધારે એની સ્થિરતા નક્કી થાય. તો વધઘટ તો આજે થઈ કાલે ન થઈ એવું નહીં, એના છેલ્લા 6 મહિનાનું 12 મહિનાનું જે કાંઈ તમે વ્યૂ જુઓ તો એ 12 મહિનાના ભાવ પ્રમાણે આંકડાશાસ્ત્રીઓ નક્કી કરે કે આ શેર વધારે સ્થિર ગણાય. તો આપણે એક નાનું ઉદાહરણ આપેલું છે એના માટે. તો આપણે શું કરીએ, આપણે તો અવર્ગીકૃત માહિતી આપેલી છે, આ 10 અવલોકનો આપેલા છે, બરાબર. તો અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવવું હોય તો પછી ચલન મળે, તો પ્રમાણિત વિચલનનું સૂત્ર આ જ લઈએ, બેઠે બેઠું સીધું સિમ્પલ. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને આ લેવું હોય તો એ ચાલે, સિગ્મા XI સ્ક્વેર અપોન માઇનસ સિગ્મા XI અપોન હોલ સ્ક્વેર. તો એને શું કરવું પડશે, આ દરેકના વર્ગ કરવાના અને મધ્યક તો મેળવવાનો જ, અને આનું રૂટ રેડ તો પણ સાચું જ છે પણ થોડુંક સાદું વધી જાય. અથવા કોઈ વિદ્યાર્થી મિત્રને ધારેલા મધ્યકની રીતે અવર્ગીકૃતમાં થાય, કેમ? તો કે અહીંયા DI કરી નાખવાના, તો પણ અહીંયા કોઈ એક મધ્યક ધારી લઈએ, ધારો કે 50 અને પછી 7 રૂપિયા આપે તો એ થાય. આ બધા રસ્તા લાંબા થશે, આપણને જે સૂત્ર યાદ આવે તે ટાઈમે લાગુ પાડી શકો. અત્યારે આપણને કેમ સરળતાથી વિચારે હોય તો કે XI માઇનસ X̅ ઇઝીલી મળી જાય. તો આપણે પહેલું કામ આ 10 એ 10 અવલોકનો સરવાળો 510, એના ઉપરથી મધ્યક મેળવતા આવડે અવર્ગીકૃત માહિતીનો, અને એના ઉપરથી મધ્યક 51 છે. તો XI માઇનસ X̅ કરવું ઇઝી છે, અહીંયા 35 માંથી આપણે 51 બાદ કરવાના છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ 16 આવી જશે. પછી 54 માંથી 51 બાદ કરવાના છે એટલે 3, 52 માંથી 51 બાદ કરી 1, 53 માંથી 51 2, 56 માંથી 58 માંથી 51 7, 52 માંથી 51 1, 50 માંથી 51 હવે ખાસ ઉલટું થયું માઇનસ 1 0, 49 માંથી 51 એટલે માઇનસ 2. તો હવે આપણે વર્ક કરી નાખીએ, 256, 3 નો 9, 1, 2 નો 4, 5 નો 25, 7 નો 49, 1, 1, 0 અને 4. આમનો પણ સરવાળો મેળવી લે વિદ્યાર્થી મિત્રો. તો એ સરવાળો આપણે ક્યાં કામ આવશે, જો આ બધું કરવું એના બદલે આ સરળ પડે આપણા માટે. આ સરળતાથી આપણે કહી શકીએ કે સિગ્મા વાળું પદ જે સરવાળો મળે એને અવલોકનની સંખ્યા કેટલી છે આપણી પાસે, 10, એના વડે ભાગીએ તો સીધો જ સિગ્મા એક્સ મળી જાય. અને એના ઉપરથી આપણે ચલનાંક કોનો માહિતી એ માટે એટલે સીવી ઓફ એક્સ મેળવશું. તો આમનો સરવાળો કરી અહીં કિંમત મૂકી સીવી ઓફ એક્સ મેળવો. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી તમારે શેર વાય માટે તૈયાર કરવાનું, અને એ પણ સીવી ઓફ વાય મેળવો. પછી પ્રશ્ન સમજો કયા શેરના મૂલ્યમાં વધુ સ્થિરતા છે એ તમારે નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત વિચલન મેળવી દીધું છે અહીંયા રૂટમાં 35, એટલે કે વળી પાછો ગૂગલ યુઝ કરતા 5.91, અને એમને X̅ એટલે 51 વડે ભાગીએ તો અહીંયા સીવી ઓફ એક્સ મેળવી દીધો છે 11.60. આ જ રીતે શેર વાય માટે તૈયાર કરો અને કમ્પેરિઝન કરો.
વિદ્યાર્થી મિત્રો, અગાઉની જેમ શેરવાઈની માહિતી એટલે કે એના 10 અવલોકનો આપેલા છે, એમનો ટોટલ 1050 આ તમારે મેળવી લેવાનું સાદુરૂપ છે, 40 આવશે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. અગાઉ જેવું જ છે, મધ્ય કા પ્રમાણે મળે, વિચરણ પ્રમાણે વિચલન તૈયાર કરીએ તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો 4 નું વર્ગમૂળ 2 સિગ્મા વાય મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, હવે સીરી ઓફ વાય અહીંયા જે મેં લખેલું છે શોર્ટકટમાં સીરી વાય એટલે કે ચલનાંક, પણ કોના માટે? તો કે વાય માટે. આવી રીતે લખેલું છે, સિગ્મા વાય અપોન એક્સ બાર વાય અને 100. તો સાદુરૂપ આપતા 1.90 મળ્યો. મિનિંગ આગળનો સીવી વિચાર કરો, સેર એક્સ માટે 11.58 હતો અને આ આવ્યો 1.90. તો પ્રશ્ન એ છે આપણો કે કેવા વધુ સ્થિરતા છે, તો આપણે એ રીતે દર્શાવીએ. સીવી ઓફ વાય ઓફ બોલું છે એટલે કે સેર વાય નો સીવી ઇઝ લેસ ધેન સીવી ઓફ એક્સ. આપણે ખબર છે 1.90 નાના થાય 11.58 કરતા, એના ઉપરથી આ લખું છું. તો આ પદ નાનું છે સીવી ઓફ વાય સીવી ઓફ એક્સ કરતા, એનું મિનિંગ શું? એમ કહી શકાય શેર વાયમાં વધુ સ્થિરતા છે, જેનો ચલનાંક ઓછો એ શેર વધુ સ્થિર ગણે. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શેર વાયમાં કરો, એ વધારે સ્થિરતા દેખાડે છે, તમારા પૈસા ડૂબશે નહીં સાપેક્ષે શેર એક્સની. એમાં 11.58% જેટલું વેરિએશન આવે અને એમાં 1.90% જેટલું વેરિએશન આવે, મિનિંગ ડાઉન જાય તો એ રીતે અને સ્થિરતા પણ ગણાય, એટલે તમારે પૈસા જે રોકાણ કર્યું હોય તો એ પ્રમાણે સ્થિર છે, એટલો નીચો નહીં રહ્યો છે. આમાં નક્કી નહીં 11.58% જેટલો ચેન્જ આવે. તો આ એક કમ્પેરિઝન સમજાવી આપણે, જો ચલનાંક ઉપયોગી છે એમાં પ્રમાણિત વિચલન ઉપયોગી છે, મધ્યક ઉપયોગી છે તો આંકડાશાસ્ત્રનું એક નવું માપ મેળવું, એમાં પ્રસારણના માપ ઉપરથી જ બને છે ચલનાંક. જ્યારે ડેટા ખૂબ મોટો હોય ત્યારે કયું માપ વધુ સ્થિર છે ગણતરી માટે ચલનાંક ઉપયોગી થશે આપણને. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 સુધીના દાખલામાં પહેલો દાખલાનો સમૂહ 2 એ તમારે ખાલી મને વોટ્સઅપ કરીને મોકલવાનો છે, આ તો ઇઝી છે, જાતે થઈ જશે. અને અહીંયા સુધીનો આપણે 2 દાખલા કમ્પ્લીટ કરીએ પછી આગળના દાખલા નેક્સ્ટ લેક્ચર મળીશું. ઓકે, બાય બાય.